હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધામાં? હવે આપણે થિયરી સેશન આગળ ધપાવીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોયો હતો, ફર્સ્ટ લો. નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ સી ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, બરાબર? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો બીજો નિયમ આપણે જોવો હોય, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એની પહેલા એક નવી ભૌતિક રાશિ આપણે જોવાની છે. એ છે વેગમાન અથવા મોમેન્ટમ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સી વોટ ઇઝ મોમેન્ટમ. મોમેન્ટમ એટલે શું અને વેગમાન એટલે શું? તો ફ્રેન્ડ્સ, મોમેન્ટમ ને સાયન્સ ની અંદર, ફિઝિક્સ ની અંદર પી નામની સંજ્ઞા આપેલી છે. રિમેમ્બર, ઇટ હેઝ ટુ બી સ્મોલ પી, કેપિટલ પી કરવાનો નથી, ઇટ હેઝ ટુ બી સ્મોલ પી. અને પી ઇઝ ઇક્વલ ટુ એમવી, દળ અને વેગના ગુણાકારને વેગમાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઇઝ નોન એઝ મોમેન્ટમ. ઓકે, મોમેન્ટમ અથવા વેગમાન એટલે શું? તો કે દળ અને વેગના ગુણાકારને વેગમાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઇઝ નોન એઝ મોમેન્ટમ. તમે જોઈ શકો છો કે વેગ છે એ એક સદિશ રાશિ છે, વેલોસિટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, તો પછી વેગમાન જે છે એ પણ સદિશ રાશિ થશે. એટલે કે મોમેન્ટમ ઇઝ ઓલસો વેક્ટર ક્વોન્ટિટી. આટલું ક્લિયર છે? હવે આપણે એ જોઈએ કે ભાઈ આ વેગમાન શું છે, અને જો ન્યૂટનની ગતિના બીજા નિયમને ભણવો હોય, જો બળ વિશે ભણવું હોય, તો વેગમાન એમાં ક્યાં ભાગ ભજવે છે? તો એક્ઝામ્પલ નંબર 1, માની લ્યો કે આ ટ્રોલી છે, એ ટ્રોલી શરૂઆતમાં ખાલી છે, અને ખાલી ટ્રોલીને તમારે ખેંચવી છે અથવા ખાલી ટ્રોલીને તમારે ધક્કો મારવો છે. તો અહીંયા આગળ આપણે માની લઈએ કે માત્ર ને માત્ર જે ટ્રોલી છે, આ ટ્રોલીનું દળ હશે 10 કિલોગ્રામ, બરાબર? તો શું થશે? તો કે 10 કિલોગ્રામની જે ટ્રોલી છે, તો m બરાબર 10, અને માનો કે મારે એને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગમાં લઈ જવી છે, તો આ કિસ્સાની અંદર 10 × 10 એટલે કે વેગમાન કેટલું થાય? તો કે 100 એકમ શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો અહીંયા વેગમાનની જરૂર પડશે જે છે એ 100 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે માની લ્યો કે આ જે ટ્રોલી છે એની અંદર મેં 90 કિલોગ્રામ જેટલી રેતી ભરી દીધી. ઓકે, તો 90 કિલોગ્રામ મેં રેતી ભરેલી છે. તો હવે વેગમાનની વાત કરીએ, તો 10 કિલોગ્રામ જે છે, ઓકે સોરી, 90 કિલોગ્રામ મેં આની અંદર ભરી દીધું છે, તો 10 કિલોગ્રામની ટ્રોલી વત્તા 90 કિલોગ્રામ રેતી, તો 100 × મારામાં વેગ કેટલો ઉત્પન્ન કરવો છે? 10. આ થઈ જશે 1000 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ ટ્રોલી શરૂઆતમાં સ્થિર હતી, એટલે શરૂઆતમાં એનો વેગ હતો 0, એમાંથી તમારે વેગ કરવો છે 10. તો વેગમાનનો ફેરફાર 0 − 100 એટલે કે −100 કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અને અહીંયા વેગમાનનો ફેરફાર, શરૂઆતમાં ટ્રોલી સ્થિર હતી એટલે વેગ 0 હતો, છેલ્લે આપણે 10 મીટર પ્રતિ સેકન્ડમાં લાવવું છે, તો 1000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો વેગમાનના ફેરફારમાં અહીંયા આગળ જે છે એ વધારે પડતો વધારો છે. કેમ? તો કે જો માસ જે છે એ ઇન્ક્રીઝ થાય, જો દળ વધી જાય, તો ભલે બેયને તમારે 10 મીટર પ્રતિ સેકન્ડના જ ઝડપમાં લાવવી છે, ટ્રોલી એક જ છે, ટ્રોલીને તમારે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપમાં લાવવી છે, પણ ટ્રોલી ખાલી હોય અને ટ્રોલી રેતીથી ભરેલી હોય, તો તમારે જે બળ આપવું પડે એ બળની અંદર ફેરફાર થાય છે. આ સમજ પડે છે મારી વાત? બરાબર, કહેવાનો મતલબ એ છે કે ખાલી ટ્રોલીને ખેંચવા માટેનું બળ અને રેતીથી ભરેલી ટ્રોલીને ખેંચવા માટેનું બળ, એમાં અહીંયા આગળ બળ વધારે રાખશે. મતલબ કે કોઈ સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે માત્ર વેગ જરૂરી નથી, વેગની સાથે સાથે ગુણાકારમાં જ્યારે તમે દળ મૂકો છો એટલે કે વેગમાન મહત્વનું છે. ખાલી વેગ મહત્વનો નથી, પણ શું મહત્વનું છે?
વેગમાન મહત્વનું છે. મતલબ આ એક કિસ્સો મેં તમને એવો કીધો કે ટ્રોલીને મારે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપમાં લાવવી છે, અહીંયા પણ ટ્રોલીને મારે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપમાં લાવવી છે, પણ અહીંયા 10 કિલોગ્રામ દળ છે, અહીંયા 90 પ્લસ 10 એટલે કે 100 કિલોગ્રામ દળ છે, તો અહીંયા વેગમાન વધી જાય છે. તો ચેન્જ ઇન મોમેન્ટમ, બરાબર, બળ છે એ માત્ર અને માત્ર કોઈ એક ઘટક ઉપર આધાર નથી રાખતો, બળ જે છે એ વેગમાન ઉપર આધાર રાખે છે, મતલબ કે દળ અને વેગના ગુણાકાર ઉપર આધાર રાખે છે. તો આ એક્ઝામ્પલ મેં તમને એવું સમજાવેલું છે કે જેમાં વેલોસિટી જે છે એ બંને કિસ્સામાં હું સરખી રાખું છું, પણ માસ જે છે એ આ કિસ્સામાં હું વધારે આપું છું, એટલે મોમેન્ટમ અહીંયા વધારે મળે છે. આટલું ક્લિયર? હવે માની લ્યો કે આ બીજો કિસ્સો છે, બરાબર, એની અંદર હું એવું કરીશ કે માસ જે છે ને એને હું અચળ રાખીશ અને વેગ જે છે ને એને હું અલગ અલગ લઉં. ખ્યાલ આવે? માની લ્યો કે આ એક વ્યક્તિ છે, એના હાથમાં આ બુલેટ છે. ઓકે, બુલેટ નું માસ આપણે ધારી લઈએ m બરાબર 1 કિલોગ્રામ, આટલું બધું હોય નહીં. ઓકે, પણ ધારી લઈએ કે બુલેટ નું માસ છે 1 કિલોગ્રામ. હવે દાખલા તરીકે આ વ્યક્તિ આ બુલેટ હોય ગનની ગોળી આ ગોળીને સામેવાળી વ્યક્તિને હાથથી મારે તો આને કઈ નુકસાન થશે નહીં, બરાબર. જો આ ભાઈ એકદમ સરસ રીતે દાંત કાઢે છે, મને કઈ થયું નહીં. તો આ કિસ્સાની અંદર વેગમાન p એના બરાબર mv, દળ જે છે એ ગોળીનું ધારી લો કે 1 કિલોગ્રામ છે અને આ ભાઈ એને 1 મીટર પ્રતિ સેકન્ડ v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકશે તો વેગમાન જે છે એ 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ થાય. તો આ ગોળી આ ભાઈને કોઈ ખાસ નુકસાન કરશે નહીં, પણ આ કિસ્સામાં ગોળી એ જ છે, કઈ તો કે ભાઈ 1 કિલોગ્રામ પડી, પણ ગન છે અને માની લઈએ કે આ ગન માંથી જે ગોળી છૂટે છે, બુલેટ જે છૂટશે, આ બુલેટ 1000 મીટર પર સેકન્ડ ની ઝડપથી છૂટશે. વ્યક્તિ પણ એ જ છે, બુલેટ પણ એ જ છે, આ વ્યક્તિ પણ એ જ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ પણ એટલું છે. આ વખતે ફેર શેમાં પડે છે? તો કે આની પહેલા વ્યક્તિએ હાથથી ગોળી મારેલી હતી તો એની ઝડપ હતી 1 મીટર પર સેકન્ડ, અહીંયા વ્યક્તિ ગનમાંથી ગોળી છોડે છે એની ઝડપ છે 100 મીટર પર સેકન્ડ. તો આ 100 મીટર પર સેકન્ડ વાળી ગોળી જે છે વ્યક્તિના શરીરમાં ખૂંચી જાય અને કદાચ આરપાર પણ નીકળી જાય, તો લોહી જે છે ને ટપકારા નીકળી જાય, આ ભાઈનું મોઢું થઈ ગયું, બરાબર. તો અહીંયા કેવું થશે કે વેગમાન p is equal to mv, આ વખતે પણ ગોળી તો એ જ છે માસ 1, પણ આના પહેલા વેલોસિટી 1 હતી, આ વખતે વેલોસિટી છે 1000, તો મોમેન્ટમ થશે 1000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો મોમેન્ટમ, ચેન્જ ઇન મોમેન્ટમ વધી ગયું. ચેન્જ ઇન મોમેન્ટમ શું કરે? તો કે ભાઈ પહેલા તો ગોળી સ્થિર હતી એટલે પહેલા વેગમાન 0 હતો, પછી વેગમાન વધશે, એટલે અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું છે ચેન્જ ઇન મોમેન્ટમ, વેગમાનનો ફેરફાર, બરાબર. હવે આ પહેલું એક્ઝામ્પલ વેગમાનના ફેરફારનું, તો અહીંયા વેગમાન વધે તો વધારે બળની જરૂર પડે, અહીંયા વેગમાન વધે તો આ ગોળી વધારે બળથી વ્યક્તિને લાગે છે. તો બળનો આધાર શેના ઉપર છે? વેગમાનના ફેરફાર ઉપર છે. ઓકે, માની લ્યો કે આ ભાઈ અહીંયા શાંતિથી બેઠા છે, તો આ કિસ્સામાં માની લ્યો કે પ્રારંભિક વેગમાન જે છે એની વાત કરું તો p બરાબર mv1. દાખલા તરીકે આ સિક્કો છે, એ સિક્કો આ ભાઈ થી હું એ જ જેટલી ઊંચાઈએ ઉપર પકડી રાખું. હવે આ સિક્કો છે એનો પ્રારંભિક વેગ કેટલો છે? 0, બરાબર. તો સિક્કાનું દળ m અને v1 બરાબર 0, તો અહીંયા આ શું થઈ જશે? 0 કિલોગ્રામ મીટર પર સેકન્ડ થાય. હવે આ સિક્કો જે છે કે x જેટલું અંતર કાપી અને y ઉપર પડે ત્યારે એનો અંતિમ વેગ કેટલો હશે? તો કે દાખલા તરીકે v2 હશે, તો p2 બરાબર m v2.
હવે e વેગ 0 નહી હોય તમને ખબર છે તો e સેના ઉપરથી મળશે v સ્ક્વેર - v0 સ્ક્વેર બરાબર 2ad ઉપરથી તમને મળી જાય તો ચેન્જ ઇન મોમેન્ટમ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ p2 - p1 તો અહીંયા તમને જે છે કંઈક વેગમાન મળશે બરાબર હવે જો આ સિક્કો છે બરાબર તો આ સિક્કો હોય એનું દળ સપોઝ 1 ગ્રામ છે અને અહીંયા ઈટ છે ઈટ નું દળ હોય 1 કિલોગ્રામ તો સિક્કો હોય કે ઈટ હોય એચ જેટલું અંતર કાપશે એટલે બેનો અંતિમ વેગ તો સરખો જ રહેશે બરાબર સિક્કો હોય કે ઈટ હોય બંને એચ જેટલું અંતર કાપે એટલે બેનો અંતિમ વેગ તો સરખો જ થાય માની લો કે 10 મીટર પર સેકન્ડ પણ અહીંયા p2 ની અંદર mv2 છે તો v2 તો ફાઇનલ થઈ ગયું કે 10 મીટર પર સેકન્ડ પણ સિક્કાનું દળ 1 ગ્રામ હોય અને ઈંટનું દળ 1 કિલોગ્રામ હોય તો ઈંટનું વેગમાન વધી જાય તો આ માણસની માથે h ઊંચાઈએથી સિક્કો પડે તો વધારે લાગે કે ઈંટ પડે તો વધારે લાગે ઓબવિયસલી ઈંટ પડે તો વધારે લાગે તો ઊંચાઈ તો સરખી હતી સિક્કો સ્ટાર્ટિંગમાં સ્થિર હતો ઈંટ પણ સ્થિર હતી સિક્કો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ 10 મીટર પર સેકન્ડ હોય તો ઈટ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ પણ 10 મીટર પર સેકન્ડ તો એવું કેમ થાય છે કે આ ભાઈને જે છે એ ઈટ માથે પડે તો વધારે લાગે છે કારણ કે ઈટ નું વેગમાન વધારે છે ઈટ નું શું છે વેગમાન વધારે છે બરાબર એક દેશી એક્ઝામ્પલ આપો તમે અહીંયા ઊભા હોય બરાબર સામેથી એક સાયકલ વાળો જે છે કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવીને તમારી સાથે અથડાય અને બીજા કેસમાં સામેથી એક ટ્રક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવીને તમારી સાથે અથડાય તમને નુકસાન સેમાં વધારે ગયું સ્પીડ તો બેની સરખી છે તો કે ભાઈ તમને નુકસાન જે છે ટ્રકમાં વધારે ગયું કારણ કે તમારી ઉપર જે બળ લાગ્યું ને એમાં માત્ર અને માત્ર વેગ ધ્યાનમાં લેવાનો નથી એને વેગમાન ધ્યાનમાં લેવાનું છે ક્લિયર થાય અને એવું નથી કે દળ મહત્વનું નથી બરાબર દળ મહત્વનું છે એ આપણે જોયું સ્પીડ આમાં બેની સરખી હતી આ કિસ્સો બુલેટ વાળો છે એમાં બુલેટ નું દળ સરખું છે પણ આ ભાઈ હાથેથી બુલેટ મારશે તો ઓછા વેગથી લાગશે અને ગનમાંથી બુલેટ મારશે તો વધારે વેગથી લાગશે તો વેગ પણ ધ્યાનમાં લેવાનો છે મીન્સ m પણ મહત્વનો છે અને v પણ મહત્વનો છે ટૂંકમાં m અને v નો પ્રોડક્ટ બરાબર mv એટલે કે વેગમાન જે છે એ ખૂબ મહત્વની ભૌતિક રાશિ છે બરાબર એટલે જ્યારે આપણે વેગને ધ્યાનમાં લેતા હશું ત્યારે આપણે ચેન્જ ઇન મોમેન્ટમ વેગમાનમાં ફેરફાર ધ્યાનમાં લેશું માત્ર વેગનો ફેરફાર ધ્યાનમાં લેવાનો નથી માત્ર દળને ધ્યાનમાં લેવાનો નથી ચેન્જ ઇન મોમેન્ટમ વેગમાનમાં ફેરફાર ધ્યાનમાં લેવાનો છે બરાબર તો આ બધા એક્ઝામ્પલ એના માટેના છે હવે કોઈ પણ વસ્તુ ઉપર લાગતું બળ એ માત્ર વેગમાનના ફેરફાર ઉપર આધાર રાખે એવું નથી અત્યારે આઈપીએલ ચાલે છે તમે જોજો કોઈ પણ ક્રિકેટર હશે ને એ બોલને કેચ કરશે ને એટલે આમથી જે બોલ આવતો હોય ને એટલે જોજો કેચ આમ કરશે અહીંયા હોય ને હાથ તો આમ આમ ડાયરેક્ટ બંધ ના કરી દે હાથ આમ બંધ ના કરે એ વ્યક્તિ શું કરશે કેચ કરવા માટે જેવો હાથને દડો સ્પર્શ થઈ ને એટલે આમ લઈ જાય પાછળ આમ કોઈ દિવસ એવું જોયું કે કેચ કરવા માટે આમ સામે ભટકાય એવું નહીં કરે વ્યક્તિ શું કરશે કેચ કરવા માટે એને આમ પાછળ લઈ જશે આવી રીતે આમ પાછળ તો પાછળ લઈ જવાનું કારણ શું છે તો કે દડો તમારા હાથને અથડાઈ ને એટલે તમે શું કરો છો તમારા હાથ ઉપર બળ લગાડશે એ બળ લગાડે ને એટલે ભટકાઈને પાછા જવાનો ચાન્સ રહે દડો આવે ભટકાય અને જતો રહે તો તમે એવું કરો છો કે તમારા હાથ ઉપર બળ લગાડે ને તો એમાં તમે એને આમ પાછળ લઈ દો આમ તો તમે સમય લિમિટ વધારી દો છો દડો તમારા હાથને અથડાઈને એની સમય લિમિટ તમે વધારો છો જો એક વસ્તુ એવી રાખો કે દડો આવે એટલે આમ કરીને ભટકાઈ જતો રહે તો તમારી પાસે ચાન્સ ઓછો રહે પણ તમે શું કરો છો આને પકડી અને આમ પાછળ જવા દો સમય તમે શું કરો છો વધારો છો તો ક્રિકેટર છે એના હાથમાં જેવો બોલ આવશે એટલે એના હાથ અહીંયા હતા ત્યાંથી હાથ ક્યાં લઈ જશે આમ કરીને પાછળ સમજે હાથ ક્યાં લઈ જાય
પાછળ તો અહીં આગળ તમે સમય જે છે એ સમય વધારે આપો છો ઇન શોર્ટ બળ છે ને એ બે બાબતો ઉપર આધાર રાખે એક તો વેગમાનનો ફેરફાર ચેન્જ ઇન મોમેન્ટમ અને સેકન્ડ વસ્તુ જે છે એ સમયગાળો ટાઈમ ફ્રેમ ઓકે તો બળ જે છે એને જનરલી સમયની સાપેક્ષે વેગમાનના ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે F is equal to dp by dt. F is equal to dp by dt. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે ચેન્જ ઇન મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અહીંયા આપણે જોયું કે ચેન્જ ઇન મોમેન્ટમ અહીંયા પણ જોયું ચેન્જ ઇન મોમેન્ટમ અહીંયા પણ જોયું ચેન્જ ઇન મોમેન્ટમ એટલે કે વેગમાનનો ફેરફાર. અહીંયા આપણે સમયનો ફેરફાર જોયો બરાબર એટલે બળ છે એ બે બાબત ઉપર આધાર રાખે છે વેગમાનનો ફેરફાર અને સમયગાળો. ઓકે તો એના ઉપરથી ન્યૂટને કીધું કે F is equal to dp by dt સમયની સાપેક્ષે વેગમાનનો ફેરફાર પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય આપે છે ચેન્જ ઇન મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ગિવ્સ ફોર્સ બરાબર તો બળ છે કેમ મળશે સમયની સાપેક્ષે વેગમાનના ફેરફારથી મળશે એટલે આ મોસ્ટ 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 ટાઈમ આગળ જો p ની કિંમત થાય mv તો p is equal to mv m બાર આવી જાય તો dv by dt અને dv by dt ને કહેવાય a તો f બરાબર ma આવું તો તમે લખો છો એટલે હવેથી ગમે ત્યારે જરૂર પડે તો f બરાબર dp by dt અથવા f બરાબર ma ક્લિયર થાય તો હવે SI એકમની અંદર 1 કિલોગ્રામ દળ m બરાબર કેટલા લઈ લ્યો 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ દળમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે તો આ એકમને શું કહેવાય ન્યૂટન કહેવાય 1 ન્યૂટનનું બળ એટલે કે 1 કિલોગ્રામના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે તો આ તમારા માટે જે છે એ મોસ્ટ ટાઈમ બી થઈ જશે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર બરાબર બીજું કે જો પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ 0 હોય તો પ્રવેગ 0 હોય જ એ આપણે પ્રીવિયસ સેશનમાં જોયેલું છે એટલે રિપીટ કરતો નથી પ્રવેગ એક સદિશ રાશિ છે વેગમાન એક સદિશ રાશિ છે એટલે બળ પણ સદિશ રાશિ છે બરાબર એક્સેલરેશન ઇઝ અ વેક્ટર વેક્ટર ક્વોન્ટિટી મોમેન્ટમ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી ધેટ્સ વાય ફોર્સ ઇઝ ઓલસો અ વેક્ટર ક્વોન્ટિટી ઓકે તો વેક્ટર ક્વોન્ટિટી હોય સદિશ રાશિ હોય એટલે એના ત્રણ ઘટકો જે છે એ તમને જોવા મળશે બરાબર તો fx is equal to dpx by dt અથવા m into ax જ્યારે x ઘટકો લેતા હોય x કમ્પોનન્ટ્સ ધ્યાનમાં લેતા હોય ત્યારે x કમ્પોનન્ટ ઓફ ફોર્સ is equal to x કમ્પોનન્ટ ઓફ મોમેન્ટમ અને x કમ્પોનન્ટ ઓફ એક્સેલરેશન જ્યારે y ઘટકો ધ્યાનમાં લેતા હોય તો બળનો y ઘટક વેગમાનનો y ઘટક અને પ્રવેગનો y ઘટક ઓકે when we will take y components in consideration take y component of force y component of momentum and y component of acceleration clear right જ્યારે તમે બળના z ઘટકો ધ્યાનમાં લેતા હોય ત્યારે fz is equal to dpz by dt અને m into az when you take z components in consideration take z component of force z component of momentum and z component of acceleration તો આપણને પ્રશ્ન એ થાય કે સર સમય માટે કેમ x y અને z કમ્પોનન્ટ્સ ન લીધા બરાબર કારણ કે સમય જે છે એ અદિશ રાશિ છે ટાઈમ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી એટલે સમય માટે જે છે કમ્પોનન્ટ્સ ન મળે સમયના ઘટકો ન મળે ઓકે અને જ્યારે કોઈ તંત્ર ઉપર લાગતું બળ છે એની વાત કરતા હોય ત્યારે હંમેશા બાહ્ય બળ ધ્યાનમાં લેવાનું છે આંતરિક બળ ધ્યાનમાં લેવાનું નથી આવું મેં તમને આની પહેલા સમજાવેલું છે કે તમે ઓટો રિક્ષામાં બેઠેલા હોય અને ઓટો રિક્ષા બંધ થઈ જાય ડ્રાઈવર એમ કે સર ધક્કો મારો તો આપણે સીટ ઉપર ઊભા થઈ અને અંદર બેઠા બેઠા ધક્કો મારો તો ધક્કો લાગે નહીં એના માટે તમારે તંત્રની બહાર આવવું પડે અને બહારથી તંત્રને બળ આપવું પડશે એટલે જ્યારે પણ આપણે બળની વાત કરતા હોય તો માત્ર અને માત્ર બાહ્ય બળો ધ્યાનમાં લેવાના છે આંતરિક બળો નહીં ક્લિયર થાય છે તો આ હતું તમારું ન્યૂટનની ગતિનો બીજો નિયમ થેન્ક યુ કોઈ પણ ડાઉટ હોય તમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તમે લોકો મને ફોન કે મેસેજ કરી શકો છો થેન્ક યુ બાય બાય